ભરૂચ જિલ્લાના ખાંભરેજ તાલુકાના વાવગામ ખાતે આવેલ વરિષ્ઠ વિદ્યાલય ખાતે 33મા માર્ગ સલામતી સાની ઉજવણી અંતર્ગત સેમિનાર યોજવામાં આવ્યો હતો। સુરત જિલ્લા ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા યોજાયેલા આ સેમિનારમાં સુરત રેન્જ આઈજી પિયુષ પટેલ તથા જિલ્લા પોલીસ વડા હિતેશ જોઈસર સહિતના પોલીસ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ ઉપસ્થિત રહી રોડ પર થતા અકસ્માતોના બનાવ અટકાવવા માટે વાહન ચાલકો ટ્રાફિક નિયમનનું પાલન કરે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ તેમજ અન્ય અગ્રણીઓ તેમજ શાળા પરિવારનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો। રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત અહીં વશિષ્ઠ વિદ્યાલયમાં શાળાના બાળકો અને આ વિસ્તારના જે ડ્રાઈવર ભાઈઓ છે એમને સાથે રાખી અને એમને પૂરતું માર્ગદર્શન આપવામાં આવ્યું। એમની પાસેથી પણ ફીડબેક લેવામાં આવ્યા અને કેમ આપણે શું કરી શકીએ કે જેનાથી કરી અને ગંભીર પ્રકારના અને ફેટલ એક્સિડન્ટ્સ ઘટે અને રોડ વધારે સેફ થાય, બધા લોકોનું પાર્ટિસિપેશન પણ હોય અને એ રીતે બાળકોને પણ ઇન્વોલ્વ કરવાના, ડ્રાઈવર્સને પણ ઇન્વોલ્વ કરવાના અને સમાજ જીવનના અગ્રગણ્ય લોકોને પણ ઇન્વોલ્વ કરવાના પ્રયત્ન કરવામાં આવેલા છે। અને સુરત ગ્રામ્ય ટ્રાફિક પોલીસ દ્વારા 11મી જાન્યુઆરી 17મી જાન્યુઆરી સુધી વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજી એજ્યુકેશન અને અવેરનેસને લગતા તેમજ એન્ફોર્સમેન્ટને લગતી પણ તમામ પ્રકારની કામગીરી કરવામાં આવી છે। આ એક્સરસાઇઝ માત્ર અઠવાડિયા પૂરતી મર્યાદિત નથી, આખા વર્ષનું આ સતત ચાલતી પ્રક્રિયા છે જે નિરંતર ચાલતી રહેશે। ધન્યવાદ સર। તમે જેમ કીધું તે પ્રમાણે ક્યાંક આપણે એક સંદેશો આપીશ કે આપણે અવેર થવાનું છે અને ઉતાવળ કર્યા વગર પૂરા સેન્સથી પૂરે રેસ્પોન્સિબલ ડ્રાઇવિંગ અને રેસ્પોન્સિબલ સિવિક સેન્સ બધા જાળવીએ તો આપણે ઘણા બધા અકસ્માતો ઘટાડી શકીએ।